ઉનાળામાં શહેરભરમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પદાર્થો ખાવાનું પસંદ કરતા હોય છે, જેમાં આઈસક્રીમ, કોલ્ડ કોકો, આઈસ ડીશ વગેરેનો સમાવેશ થાય છે, જેનું વેચાણ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. પરંતુ વિક્રેતાઓએ જે ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરી રહ્યા છે તેમાં ભેળસેળ હોવાનું પણ જણાઈ આવે છે, જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત શહેર વિસ્તારમાં આઈસક્રીમ અને કોકોનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી સંસ્થાઓની ડેપ્યુટી કમિશનર અને ડેઝિગ્નેટેડ ઓફિસર અને આરોગ્ય અધિકારીની સૂચના તથા સીધા માર્ગદર્શન મુજબ ચાલુ માસમાં ફૂડ વિભાગમાં ફ્રૂટ સેફ્ટી ઓફિસરો દ્વારા સ્થળ તપાસ કરી કોકોની બનાવટમાં વપરાતા કોકો પાવડર, મિલ્ક પાવડર અને કોર્ન ફ્લોરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન 8 સ્થળેથી નમૂના ફેલ થયા હતા અને ફૂડ વિભાગ દ્વારા 15 કિલો કોકો પાવડર, મિલ્ક પાવડરનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં કોમલ આઈસક્રીમ, જ્યુસ સેન્ટર, શ્રીનાથ આઈસક્રીમ, શ્રીદેવ આઈસક્રીમ અને ફાલુંદા જનતા આઈસક્રીમ, મહાદેવ આઈસક્રીમ, શાવલિયા આઈસક્રીમ, ગોકુલમાં કોકો પાવડરના નમૂના ફેલ થયા હતા. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત. હું ડીએસ પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તારીખ 23 અને 24ના રોજ કોલ્ડ કોકો બનાવતી વિવિધ સંસ્થાઓમાંથી કોલ્ડ કોકો બનાવવા માટે વપરાતા કોલ્ડ કોકો પાવડર, મિલ્ક ફેટ અને કોર્નફ્લોરના નમૂના લેવામાં આવ્યા હતા. કુલ સુરતની વિવિધ 8 ઝોનમાંથી 11 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 8 નમૂના સબસ્ટેન્ડર્ડ જાહેર થયેલ છે. તો આ સંસ્થાઓ સામે એડ્યુડિકેટિંગમાં કેસ દાખલ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરતીઓ ખાવા પીવાના શોખીન છે, તેઓને કેવી રીતે તમે ચેતવશો આવી વસ્તુ આરોપતા પહેલા? હું એવું કહેવા માંગીશ કે સ્ટાન્ડર્ડ મેન્ટેન કરતા હોય, સ્વચ્છતાના ધારાધોરણ પાડતા હોય તેવી જગ્યાએથી ખાવાનો આગ્રહ રાખવો જોઈએ.